નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મહાદેવ હર. આપની અપેક્ષા મુજબ અમે વિડીયો લાવીએ છીએ, તેમજ અમારી યુટ્યુબ ચેનલ યોગીરાજ યોગી ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો ડિસ્પ્લે પર તમે જોઈ રહ્યા છો ધોરણ 8નું સામાજિક વિજ્ઞાનનું એકમ કસોટીનું પેપર સોલ્યુશન. તો જોઈએ તો કે પ્રશ્ન પહેલો, તો કે નીચે આપેલા જોડકાના અવિભાગને બ વિભાગ સાથે જોડો. તો અવિભાગમાં આપેલા છે ભૂકંપ, તો તેમાં બ વિભાગમાં શું આવશે તેની સામે? તો કે ડી, તો કે ભૂસપાટી એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે. ત્યારબાદ બીજું સુનામી, તો તેની સામે શું આવશે? તો કે એ, સમુદ્ર સપાટી પર ખૂબ શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. ત્યારબાદ સી, પૂર, તો તેમાં શું આવશે? તો કે ઈ, નદીમાં એકાએક ધસમસતો પાણીનો પ્રવાહ. ચોથું ભૂસ્ખલન, તો તેમાં આવશે બી, ભૂમિપ્રદેશનો ઉપરનો ભાગ નીચે તરફ ખસી જાય છે. પાંચમું વાવાઝોડું, તો તેમાં આવશે સી, હવાનું તોફાન ઉદ્ભવે છે. ત્યારબાદ પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો છે, તો કે જ્વાળામુખી વિસ્ફોટ થવાના બે કારણો જણાવી તેના બે ફાયદા જણાવો. તો પહેલા તેના કારણો જોઈએ, તો પહેલું છે કે પૃથ્વીના પેટાળનું તાપમાન. ત્યારબાદ બીજું કારણ, તો કે પ્રવાહી મેમાની ઉત્પત્તિ. ત્યારબાદ તેના ફાયદા જોઈએ, તો કે લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા વધે છે. જ્વાળામુખીના ઢોળાવો ઉપરની પોટાશયુક્ત માટીમાં ખેતી કરી ખેડૂતો મબલક પાક મેળવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, તો કે વાવાઝોડાને લીધે માનવ જીવન પર થતી મુખ્ય બે અસરો જણાવો. તો કે એક ગુણનો પ્રશ્ન છે, તો કે ખેડૂતોના પાકને નુકસાન થાય છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે અને રહેઠાણને નુકસાન થાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ, તો કે નદીમાં પૂર આવવાના મુખ્ય કારણો જણાવો. એક ગુણનો પ્રશ્ન છે, તો તેમાં જોઈએ તો કે ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે. અને બીજું કારણ, તો કે કોઈ નદી પરનો બંધ તૂટી જાય તો નદી કિનારા તેમજ નીચાણવાળા વિસ્તારમાં પૂર આવે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ, તો કે દાવાનળનું કારણ અને અસર જણાવો. તો કે એક ગુણનો પ્રશ્ન છે, જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ અથવા આકાશમાંથી પડતી વીજળી થકી કે બીજા કોઈ કારણસર આગ લાગે છે, જેને દાવાનળ કહે છે. તેનાથી વન્ય સંપત્તિને પારાવાર નુકસાન થાય છે અને જંગલોનો વિનાશ થાય છે. ત્યારબાદ પ્રશ્ન ત્રણ અ, કે અંગ્રેજ શાસનની ભારત પર થયેલ અસરો કૌંસમાં આપેલ છે, જેનું વર્ગીકરણ કરો. તો બે ગુણનો પ્રશ્ન છે, તો કે એ આર્થિક અસરો અને બી સામાજિક અસરો. તો આર્થિક અસરો જોઈએ, તો કે લાખો કારીગરો બેકાર બન્યા અને ખેડૂત વર્ગ પાયમાલ થયો. ત્યારબાદ બી સામાજિક અસરો જોઈએ, તો કે ગ્રામ સ્વરાજ્યની પ્રથા નાશ પામી અને અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. ત્યારબાદ પ્રશ્ન ત્રીજોમાં બ જોઈએ, તો કે બ્રિટિશ શાસનના સુધારાઓ રાષ્ટ્રવાદના ઉદ્દેશ માટે આશીર્વાદરૂપ બન્યા, આ વિધાન સમજાવો. ત્રણ ગુણનો પ્રશ્ન છે. તો જોઈએ, તો કે અંગ્રેજોએ ભારતમાં જે કોઈ સુધારા કર્યા તે આમ તો પોતાના માટે હતા, પણ પાછળથી ભારતના લોકો માટે ઉપયોગી બન્યા. કે 1829માં સતીપ્રથા પ્રતિબંધક કાયદો અમલમાં મૂક્યો, જેનાથી રૂઢિચુસ્ત લોકો શંકાના નજરે અંગ્રેજોને જોવા લાગ્યા. 1834માં મેકલએ અંગ્રેજી કેળવણીનો પાયો નાખ્યો. 1857માં 3 યુનિવર્સિટીની સ્થાપના કરી. 1853માં રેલવેની શરૂઆત થઈ અને 1854માં ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી. સાથે સાથે દેશમાં છાપખાના અને વર્તમાનપત્રોનો વ્યાપ વધવા લાગ્યો. ત્યારબાદ પ્રશ્ન ચાર અ, મને ઓળખો. તે ત્રણ ગુણનો પ્રશ્ન છે. તો પહેલું, કે હું પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ છું. જવાબ આવશે ગ્લોબલ વોર્મિંગ. ત્યારબાદ બીજું, કે હું કોઈપણ પ્રદેશની તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ છું. જવાબ આવશે હવામાન. ત્યારબાદ ત્રીજું, ફોર્મ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી વગેરેનો વપરાશ મારા ઉદ્ભવ માટે જવાબદાર છે. તો તેનો જવાબ આવશે ક્લોરોફ્લોરોકાર્બન. ત્યારબાદ પ્રશ્ન ચારનો બ, કે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે જલાવરણને થયેલ નુકસાન જણાવો. બે ગુણનો પ્રશ્ન છે. તો તેનો જવાબ જોઈએ, તો કે હિમ નદીઓ પીગળી રહી છે, જમીનમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે, સમુદ્ર કાંઠે ધોવાણનું પ્રમાણ વધી રહ્યું છે, દરિયાની સપાટી વધતા જમીનની ખારાશમાં વધારો થાય છે. પ્રશ્ન પાંચમો, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. તો કે પાંચ ગુણનો પ્રશ્ન છે. તો જોઈએ, તો કે પહેલો પ્રશ્ન, સંસદના ઉપલા અને નીચલા ગૃહનું નામ જણાવો. તો ઉપલું ગૃહ છે, તો કે તેને રાજ્યસભા કહે છે, અને નીચલું ગૃહ છે તેને લોકસભા કહે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા જણાવી તેમાં ગુજરાત રાજ્યની બેઠકો કેટલી છે તે જણાવો. રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા 250 છે અને ગુજરાત રાજ્યની તેમાં 11 બેઠકો છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ, તો કે રાજ્યસભાનું સંચાલન કરનાર કયા નામે ઓળખાય છે અને હોદાની રૂએ આ સ્થાન કોણ શોભાવે છે? તો સંચાલન કરનારને સભાપતિ કહે છે અને હોદાની રૂએ આ સ્થાન ઉપરાષ્ટ્રપતિ શોભાવે છે.
ત્યારબાદ ચોથો પ્રશ્ન, ખરડો એટલે શું? કે સંસદમાં કાયદો બનાવતા પહેલાં જે પ્રસ્તાવ રજૂ થાય છે તેને ખરડો કહે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, કે રાજ્યસભાના કોઈ પણ બે કાર્યો જણાવો. તો કે લોકસભાએ બનાવેલા કાયદાની સમીક્ષા કરે છે, અને બીજું કાર્ય તો કે રાજ્યસભાએ દેશમાં રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. તો આશા રાખીએ કે અમે આપેલી માહિતી આપને સમજાણી હશે. તેમજ ના સમજાયું હોય તો કમેન્ટ કરીને પૂછી શકો છો, અમે તેમના જવાબ આપશું. આવા જ એજ્યુકેશનને લગતા, ટેકનોલોજીને લગતા, તેમજ ગુજરાત એજ્યુકેશન પોલિસીને લગતા વિડીયો અમે લાવીએ છીએ. તેમજ આપને કોઈ એકમ કે પાઠ ના સમજાય એવા હોય તો કમેન્ટમાં અમને જણાવશો, અમે એ મુજબ વિડીયો બનાવશું. સારું વિદ્યાર્થી મિત્રો, આપનું તેમજ આપના પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.